આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડિયોમાં આપણે ધોરણ 4 વિષય પર્યાવરણ સ્વાધ્યાય પોથીનું ચેપ્ટર 2 કાનથી કાનનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 1 છે, તમારી આસપાસ ઘરમાં, ખેતરમાં, વાડીમાં જોવા મળતા પ્રાણીઓના, પશુ પક્ષી અને જીવજંતુના નામ લખો. તો તેમાં છે ગાય, મોર, ગરોળી, ઉંદર, બકરી, ચકલી, વંદો, કાગડો, કૂતરો, પોપટ, અળસિયું, હાથી, બળદ, કબૂતર, તીતી ઘોડો, કોયલ વગેરે. તમે આ સિવાયના પણ તમને આવડતા હોય તેવા પશુ પક્ષી કે જીવજંતુના નામ લખી શકો છો. તમારી આસપાસ જોવા ન મળતા હોય તેવા પ્રાણીઓ તો સિંહ, શિયાળ, સસલું, મગર, વાઘ, સાપ, હાથી, વાંદરો, ચિત્તો, જીરાફ, બાજ, ઘોડો, અજગર, હરણ, ઊંટ, હિપોપોટેમસ, એ બધા એવા છે કે જે આપણી આસપાસ જોવા ન મળતા. આગળ જોઈએ, તમે જે પ્રાણીઓના નામ આગળ લખ્યા છે તેને નીચે મુજબ વર્ગીકરણ કરો. તો એમાં જેને કાન દેખાતા હોય તેવા, તો બકરી, હાથી, ઉંદર, બિલાડી, ભેંસ, ભૂંડ, કૂતરો અને હાથી. કાન ન દેખાતા હોય તેવા, તો ચકલી, કબૂતર, બતક, ગેડકો, કાગડો, મોર, મરઘી. પછી ચામડી ઉપર વાળ હોય તો બકરી, હાથી, ઉંદર, બિલાડી, ભેંસ, ભૂંડ, કૂતરો અને હાથી. ચામડી ઉપર પીછા હોય તો ચકલી, કબૂતર, બતક, કાગડો, મોર, એટલે કે બધા પક્ષીઓ. દૂધ આપતા હોય તેવા, તો બકરી, ભેંસ અને ગાય, એ ત્રણ નામ તમારે લખવાના રહેશે. માથે સિંગડા હોય તેવા, તો બકરી, ભેંસ અને ગાય. આગળ જોઈએ પ્રશ્ન 4, તમારી આસપાસ જે પ્રાણીઓ રહે છે તેમાંથી કયા કયા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે અને કયા પ્રાણીઓ ઈંડા મૂકે છે. તો બચ્ચાને જન્મ આપે છે તેમાં બકરી, હાથી, ઉંદર, બિલાડી, ભેંસ, ભૂંડ, ગાય, ઊંટ, કૂતરો. અને ઈંડા મૂકે તો તેમાં ચકલી, કબૂતર, બતક, ગેડકો, કાગડો, મોર, મરઘી, ગરોળી અને સાપ, એવા છે પ્રાણીઓ કે જે ઈંડા મૂકે છે. પ્રશ્ન 5, પ્રાણીઓના નામની સાથે તેમના ખોરાકને જોડી બનાવો અને તેનું એક વાક્ય બનાવો. ઉદાહરણ તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો. પ્રાણી, તો દીપડો. જવાબ, શું ખાય છે? તો કે માંસ, ખોરાક. પછી ગાય, તો જવાબમાં આવશે, ખોરાકમાં આવશે ઘાસ. કાબર, તો અનાજ. બગલો, માછલી. અને મધમાખી, તો ફૂલોનો રસ. એ આપણે આ રીતે જવાબ થશે. હવે જોઈએ તેના વાક્યો. દીપડો માંસ ખાય છે, ગાયનો ખોરાક ઘાસ છે, કાબર અનાજના દાણા ખાય છે, બગલો માછલી ખાય છે, મધમાખી ફૂલોનો રસ પોતાના ખોરાકમાં લે છે. પ્રશ્ન 6 જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ પ્રમાણે સાચા જવાબ ફરતે ગોળ રાઉન્ડ કરવાનું છે, જેમાં દૂધ આપનારમાં લખ્યું છે ભેંસ, બકરી અને ગાય. તો સિંગડાવાળા પ્રાણીઓમાં આવશે ભેંસ, બળદ અને સાબર. તો તમારે માત્ર આ રીતે ગોળ વર્તુળ કરવાનું છે. ઝાડ પર ચડતા પ્રાણી, તો વાંદરો અને ખિસકોલી. માંસાહારી, દીપડો, મગર અને શિયાળ. શાકાહારી, તો ભેંસ, ગાય અને હાથી. ભાર ખેંચનાર, તો બળદ, ઊંટ, ગધેડું અને ઘોડો, એ ચાર પ્રાણીઓ આવશે. પ્રશ્ન 7 જોઈએ, આપેલા કોષ્ટકમાં પ્રાણીઓના નામ શોધીને તેના ફરતે ગોળ કરો અને તેના નામ પણ લખો. તમારે આ રીતે સૌ પ્રથમ જે શબ્દ તમને જડે એ રીતે તમારે પ્રાણીઓ ઉપર ગોળ રાઉન્ડ કરતું જવાનું છે. હવે એ પ્રાણીઓને અહીં આપેલી જગ્યામાં લખીશું. કાગડો, કાબર, ગાય, અજગર, શિયાળ, બાજ, ચકલી, વાઘ, કોયલ, બુલબુલ, કબૂતર, પોપટ, સિંહ, હરણ અને બકરી. 8મો છે પ્રશ્ન, વિચારોને લખો. તેને ચાંચ છે, તે મારી મુઠ્ઠી કરતા નાનું છે, તે ઘર આંગણે દાણા ચણવા આવે છે, તો ચકલી. તે ખેડૂતનો સાથી છે, તે હળ ખેંચે છે, બળદ. તે જંગલમાં રહે છે, તે ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદી શકે છે, વાંદરો. તે રાત્રે જ દેખાય છે, તો આન્સર આવશે ઘુવર. 5, તે જમીન અને પાણી બંને જગ્યામાં રહે છે, તેનું કદ સુતેલા માણસ જેવડું હોય છે, એટલે મગર. પ્રશ્ન 9 જોઈએ વિદ્યાર્થી મિત્રો. તમારા ઘરે દૂધ ક્યાંથી આવે છે? તો અમારા ઘરે દૂધ ડેરીમાંથી અને ભરવાડના તબેલેથી આવે છે. અહીં તમારા ઘરે જ્યાંથી દૂધ આવતું હોય તે લખવાનું રહેશે. સામાન્ય રીતે કયા કયા પ્રાણીઓનું દૂધ આપણે વાપરતા હોઈએ છીએ? તો ગાય, ભેંસ, બકરી, ઊંટ જેવા પ્રાણીઓના દૂધ આપણે વાપરતા હોઈએ છીએ. પ્રશ્ન 3, તમે કયા પક્ષીના પીંછાનો ઉપયોગ સુશોભન માટે કરશો? તો મોરના પીંછાનો ઉપયોગ સુશોભન માટે કરીશું, કારણ કે પીંછા રંગબેરંગી અને લાંબા હોય છે, જે સુંદર હોવાથી સુશોભનની શોભા વધારે છે.
ચોથું, જૂના સમયમાં ગાય કે ભેંસના છાણનો ઉપયોગ ઘરમાં કઈ રીતે થતો હતો? તો જૂના સમયમાં ગાય કે ભેંસના છાણનો ઉપયોગ ઘરની દિવાલો કે લીપવા અને ભોયતળિયાને લીપવા માટે થતો હતો. છેલ્લો પ્રશ્ન, જો તમને પક્ષી જેવી પાંખો મળે તો? તો જો મને પક્ષી જેવી પાંખો મળે તો હું આકાશમાં ઊંચે સુધી ઉડવાનો આનંદ માણું અને એક ઝાડ પરથી બીજા ઝાડ પર ઉડીને જાઉં. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 4 વિષય પર્યાવરણની સ્વઅધ્યયન પોથીના ચેપ્ટર કાનથી કાનનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. અન્ય સોલ્યુશનો પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે.